કેમ છે બાળકો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ પહેલાના ગણિતમાં મળ્યા છીએ. તો ગણિતમાં આપણે પ્રકરણ 9 જે માહિતીનો ઉપયોગ કરીને એમાં પાના નંબર 115 ઉપર તમે જોઈ શકો છો. અહીંયા તમને સૂચન આપે છે પેટર્નનો તરાગુણ કરો. અહીંયા 1 છે, 2 છે, તો અહીંયા 3 છે. તો અહીંયા કેટલા કરવાના રહેશે? હવે આપણે 4. તો તમારે 4 ત્રિકોણ કરવાના છે. 1, 2, 3 અને 4. અહીંયા કેટલા આવશે? 5. 1, 2, 3, 4 અને 5. આ રીતે 5 ત્રિકોણ કરવાના છે. એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે. તો અહીંયા આપણે કેટલા કરવાના રહેશે? 6. 1, 2, 3, 4, 5 અને 6. એવી જ રીતે અહીંયા 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે તમે નીચે જોઈ શકો છો, અહીંયા કેટલા છે? 2 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે. તો હવે બેકી રકમ છે, તો અહીંયા કેટલા થઈ જશે? 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા હવે કેટલા થઈ જશે? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે અહીંયા નીચે તમે જોઈ શકો છો, હવે નીચે તમે જોઈ શકો છો, અહીંયા 1 છે, તો અહીંયા કેટલા છે? 1, 2 અને 3 છે. અહીંયા કેટલા છે? 1, 2, 3, 4 અને 5 છે. તો અહીંયા હવે એકી રકમ છે, 5 પછી 7 લાવશે. 1, 2, 3, 4, 5, 6, 7. હવે અહીંયા કેટલા જશે? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ રીતે તમારે તમારી બોક્સની અંદર લખવાનું છે. હવે અહીંયા કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4 અને 5. અહીંયા કેટલા છે? 4. અહીંયા 3. હવે અહીંયા આપણે ઊંધીથી લખવાનું છે, જેને ચડતાને ઉતરતા ક્રમમાં કહીએ છીએ એ પ્રમાણે. 3, 4, 5, 3, 5, 4, 3. હવે 2. 1, 2 અને અહીંયા 1. આ રીતે તમારે કરવાનું છે. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો અહીંયા કેટલી આપણે દિવાસળી કરશું? આવી રીતે આ 3 છે, હવે 4. 4 થઈ જાય પછી 5. આ રીતે તમારે કરવાનું છે. હવે એની પછીના પેજમાં તમે આગળ જુઓ, નીચે આકૃતિ આપી છે એ પ્રમાણે આપણે કરવાની છે. ચોરસ છે, પછી ત્રિકોણ લંબ આકારમાં આપેલું છે, તો એ રીતે આપણે આકારમાં કરવાનું છે. ફરી વખત તમે પાછળ જુઓ, અહીંયા તમને પેટર્ન પૂર્ણ કરો. અહીંયા આપણે કઈ સંખ્યા છે? 2, 4, 6, 8. કેટલી સંખ્યા કહેવાય? 2 થી. તો 2, 4, 6, 8 પછી કઈ આવશે? 10. પછી કઈ આવશે? 12. અને પછી કઈ આવશે? 14. હવે અહીંયા 27 છે, 28 છે, 29 છે. કઈ આવશે? 30, 31, 32 અને 33. હવે એની નીચે તમે જોઈ શકો છો, 25 પછી 30 છે. તો 30માં આપણે 5 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 35. 35માં 5 ઉમેરીએ તો 40. 40માં 5 ઉમેરીએ તો 45. 45માં 5 ઉમેરીએ તો 50. 50માં 5 ઉમેરીએ તો 55. 5, 5નો ઉમેરો કરવાનો છે. હવે નીચે તમે જોશો, 1, 4, 7. અહીંયા હવે એકી રકમ છે, 1, 4, 7. પછી કઈ આવશે? 8 આવે નહીં એટલે 9, 10 આવે નહીં એટલે 11, 12 આવે નહીં એટલે 13,
અને 14 આવીને 15 તો આ રીતે એક એક સંખ્યા લખવાની છે હવે અહીંયા તમે જોઈ શકો છો 15 13 11 તો 11 તો અહીંયા 9 એક એક રકમ મૂકી અને એક એક રકમ લખવાની છે જો અહીંયા 11 પછી 12 નથી લખ્યા 13 લખ્યા 14 નથી લખ્યા ને 15 લખ્યા છે તો અહીંયા આપણે 10 લખવાના નથી પણ કેટલી લખવાની છે 9 છે અહીંયા 7 અહીંયા 6 નથી લખવાની પણ 5 અહીંયા 4 નથી લખવાની પણ 3 તો હવે નીચે જુઓ તમે એમાં 10 20 30 40 અને 50 ને 60 આવી રીતે 10 10 નો ઉમેરો કરી અને અંકની પૂર્તિ કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા તો આ રીતે તમારે તમારી બુકની અંદર લેખન કરવાનું છે હવે પછી આપણે આગળના વિડીયોમાં મળીશું